હંમેશા આપણે લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે ક્યારેય પણ વગર વિચારીએ કોઈ પણ કામ કરવું નહીં, અથવા તો વગર વિચારીએ ક્યારેય પણ રિએક્ટ આપવું નહીં. તો આવી જ એક સરસ મજાની સ્ટોરી છે કે એક ડૉક્ટર સાહેબ હતા, તે ભાગ્યા ભાગ્યા દોડી આવતા હતા અને ઓપરેશન થિયેટરની જેવા જ પાસે પહોંચ્યા કે ત્યાં ઊભેલા 5 થી 6 લોકો ડૉક્ટરને ઘેરી વળ્યા. કેવા ડૉક્ટર છો તમે? આ સમય છે આવવાનો? અમારું બાળક છે મૃત્યુ વચ્ચે જોડી રહ્યું છે, મૃત્યુ વચ્ચે ટીંગાઈ રહ્યું છે, ને તમે આવી રીતે આવો છો, આટલા બધા લેટ આવો છો? ઘણું બધું ડૉક્ટર સાહેબને સંભળાવવા જ મળ્યા. ત્યારે ડૉક્ટર સાહેબ કંઈ પણ બોલતા નથી ને ફક્ત એટલું કહે છે કે મને મારું કામ કરવા દો. છતાં પણ લોકોનું તો બોલવું ચાલુ જ હતું કે તમારું બાળક હોય તો તમે શું આવું જ કરો, આટલા મોડા આવો, અમારું બાળક છે તમે આ થોડુંક તો વિચારો. ડૉક્ટર સાહેબ કંઈ પણ રિએક્ટ આપ્યા વગર અંદર જતા રહે છે અને પોતાનું કામ કરવાનું શરૂ કરી દે છે. બાળકનું ઓપરેશન થાય છે, 1.5-2 કલાક જેવું ઓપરેશન શરૂ રહે છે અને ફરીથી પાછા ડૉક્ટર બહાર આવે છે. બહાર આવે છે ત્યારે ફરીથી પ્રશ્નોનો મારો, એટલે કે પ્રશ્નોનો વરસાદ છે, ચાલુ થઈ જાય છે. તેના જે ફેમિલીવાળા હતા, મામા માસી કાકા મમ્મી પપ્પા, બધા જ રોતા રોતા બાળકનો હાલ પૂછે છે કે ભાઈ શું મારા બાળકને કેમ હતું, શું થયું, ઓપરેશન સારી રીતે થઈ ગયું કે નહીં, કેટલી વાર લાગશે તેને ભાનમાં આવતા, કેટલી વાર લાગશે મારા બાળકને બોલતા, શું ક્યારે ડિસ્ચાર્જ આપશો, કેમ છે કેમ નહીં, બધું જ એકદમ જ સારી રીતે પૂછવા લાગ્યા. પણ ડૉક્ટર સાહેબ ફક્ત એટલો જ જવાબ આપે છે કે મારે અત્યારે લેટ થાય છે, તમે ફક્ત આ બધા જે પ્રશ્ન છે એ નર્સને પૂછી લેજો. બસ એ જ રીતે જેટલી સ્પીડથી ડૉક્ટર ત્યાં આવ્યા હતા એનાથી વધારે સ્પીડથી ડૉક્ટર ત્યાંથી ચાલ્યા ગયા. તો બાળકની પાસે તો કોઈને જવાની પરમિશન નથી રહેતી થોડાક સમય માટે. તો મનમાં ને મનમાં બધા એવું વિચારવા લાગ્યા કે કેટલા ઘમંડી ડૉક્ટર છે, કેટલો અહંકાર છે કે ભાઈ કંઈ બરાબર જવાબ પણ નથી આપતા અને ફટાફટ ફરીથી પાછા નીકળી ગયા, કેમ હશે મારું બાળક. એ જ સમયે ત્યાંથી નર્સ બહાર આવે છે અને નર્સને બધા પૂછવા લાગે છે કે ભાઈ શું છે મારા બાળકને. તો નર્સ એકદમ જ સારી રીતે અને શાંતિથી જવાબ આપે છે કે તમારા બાળકનું ઓપરેશન થઈ ગયું છે, તે ખૂબ જ સારો છે, અત્યારે તે ભાનમાં નથી પણ 1 થી 2 કલાકમાં સારી રીતે આવી જશે. બાળકનું સાંભળી લીધા પછી બધા જ ડૉક્ટરનું પૂછે છે કે આ કેવા ડૉક્ટર છે, કે અમારી પાસે તો બીજા ઘણા બધા ઓપ્શન હતા, ઘણા સારા ડૉક્ટર પણ હતા, પરંતુ ઇમરજન્સીમાં આવવું પડ્યું એટલે અમે તમારી પાસે આવી ગયા, બાકી અમે બીજે પણ જઈ શકતા હતા. કે આટલા બધા ઘમંડી ડૉક્ટર, પૂછ્યું તો સરખી રીતે જવાબ પણ આપતા નથી. તો નર્સ એકદમ જ ઇમોશનલ થઈ જાય છે અને ખૂબ જ સારો જવાબ આપે છે કે ભાઈ ડૉક્ટર સાહેબ તેના ઘરે હતા અને આજે તેની માતાનું મૃત્યુ થયું છે, એટલે કે તેના માતા અવસાન પામ્યા છે. તો તે તેની માતાના અવસાનની વિધિમાં ખૂબ જ બિઝી હતા, અમે તેને ફોન પણ કરવાના નહોતા, પણ અમારી ફરજ છે કે જો કોઈ પેશન્ટ આવે તો ડૉક્ટર સાહેબને ઇન્ફોર્મ કરવાનું. અમને તો એવું લાગ્યું કે કદાચ ડૉક્ટર સાહેબ નહીં જ આવે, પણ ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમે ઓપરેશનની તૈયારી કરો, અથવા તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમે બાળકને ખૂબ જ સારી રીતે ત્યાં ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ, હું બસ 1 થી 2 મિનિટમાં પહોંચું છું. હવે સાંજ થવાનો સમય આવી ગયો છે અને ડૉક્ટર સાહેબને બધી વિધિ પૂરી કરવાની છે, એટલા માટે તે ભાગતા ભાગતા ઝડપથી નીકળી ગયા. આ વાર્તાનો સાર એટલો જ છે કે ઘણી વખત આપણે કોઈપણને જોઈને જજમેન્ટ આપી દેતા હોઈએ છીએ કે અરે આવું હશે આવું હશે, પણ તેના પાછળની સ્ટોરી છે આપણને ખ્યાલ જ નથી હોતો અને ફટાફટ આપણે તેની પાછળ રિએક્ટ પણ આપી દઈએ છીએ કે આવું હશે. પણ ક્યારેય પણ વિચાર્યા વગર કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, ક્યારેય રિએક્ટ આપવું નહીં અને એવું લાગે તો વિચારીને બોલવું કે જેનાથી પાછળ શું છે તે આપણને ખ્યાલ આવી જાય અને બોલવામાં પણ આપણે સારી રીતે બોલી શકીએ. કોઈને પણ જોઈને ખૂબ જ એવું રિએક્ટ આપી દેવું નહીં.